कच्छ જિલ્લાના ગાંધીધામમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. હતભાગીના શરીરે લાકડીના ફટકાના ગાહવાનો પણ આરોપ મુકાયો છે, જેથી સત્યતા ચકાસવા માટે લાશને જામનગર ખસેડવામાં આવશે. ગાંધીધામના ભારતનગરમાં રહેતા પરબતભાઈ જોગુ નામના વ્યક્તિને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા તારીખ 25ના રાતના 12 વાગે ઘરેથી અટકાયત કરવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશનના બદલે સીધો ગળપાદરા જેલમાં લઈ જવાયો હતો, જ્યાં પરબતભાઈને તારીખ 26ના રાતે 8 વાગ્યાની આસપાસ જેલમાં તબિયત બગડતા રામબાગ હોસ્પિટલમાં સારવાર અપાઈ, પણ તબિયત ખરાબ થતાં ભુજ લઈ આવતા હતા તે અંજાર પહોંચતા જ દમ તોડી દીધો હતો. પરિવારજનોનો આક્ષેપ અને આરોપ છે કે પોલીસના ઢોરમારથી મોત થયું છે અને શરીરે પગના તળિયામાં પાછળના ભાગે ઈજાના નિશાન છે. અંજારની હોસ્પિટલમાં હોબાળો થતાં અંજારના પ્રાંત અધિકારી DYSP PI સહિતનાઓ દોડી આવ્યા હતા. મોતનું રહસ્ય જાણવા માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં પેનલ PM વિડીયોગ્રાફી સાથે કરવાનો નિર્ણય લેવાયો છે. પોલીસના જવાબદારોએ જણાવ્યું કે પરબતભાઈને એ ડિવિઝન પોલીસમાં લઈ જવાયા બાદમાં કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને કોર્ટના હુકમ મુજબ ગળપાદર જેલમાં મોકલાયો હતો. પોલીસ દ્વારા તટસ્થ તપાસનો દાવો કરાયો છે. મહત્વનું છે કે હતભાગીની પત્નીએ ભરણપોષણનો કેસ 4 વર્ષ પહેલાં કર્યો હતો અને પત્નીએ બીજા લગ્ન પણ કરી લીધા છે. તેમ છતાં છૂટાછેડાવાળી પત્નીને ભરણપોષણની રકમ આપેલી ન હતી, જેથી કોર્ટ દ્વારા તેને ભરણપોષણ આપવાની વાત કોર્ટના હુકમથી કરવામાં આવેલ હતી, જેથી પોલીસ તેની ધરપકડ કરી હતી અને આ બનાવના લઈને ધરપકડ કરવામાં આવીને ત્યારબાદ તેનું મોત નિપજતા કસ્ટોડિયલ ડેથના કારણે આ ઘટનામાં નવો વળાંક આવતા ચકચાર મચી જવા પામી છે. રાત્રે ભારતનગર રહે છે ને એ પોલીસવાળા કોર્ટમાં કેસ ચાલતો છે. એ લોકો હરાગિયાથી બહાર વચ્ચે ઇમરજન્સી માજીને લઈને એ 3 જણા પોલીસવાળા આવ્યા અને અંદર ઘૂસી જઈને બળજબરીથી એ લઈ ગયા અને એ હમણાં કીધું કે હમણાં માજી કે હમણાં 1/2 કલાકમાં તમને મેકી જાઉં છું. 1/2 કલાક મેકી જાઉં તો એ કે ના હું મેકી જાઉં તો કે ના એ નહીં હાલે કે તમને એ બળજબરીથી ના આવા દીધા. એટલે 2-3 વખત જેવી રીતના ગયા હતા બળજબરીથી એ ના જ આવા દીધા. પછી એ લોકો શનિ રાતે 12 વાગે લઈ ગયા હરાગિયાથી 12 વાગે. પછી રવિવારના સાંજે 6 થી 7 વાગે કાંક એને દુખાવો ને એવું કાંક ઉપડ્યો છે તો આ લોકો કોઈ જાણ કરી નથી બરાબર. પછી એ લોકો 8:30 વાગે અહીંયા રામબાગ હોસ્પિટલમાં લઈ ગયા તો રામબાગ હોસ્પિટલમાંથી એ લોકોએ કીધું કે તમે ભુજ તાત્કાલિક જાઓ ભાઈ. તો આને તાર લોકો ભુજ લઈ જતા હતા તે અહીંયા અંજાર ચાર રસ્તે એનું થોડું થઈ ગયું તો એ લોકો પછી એને જાણ કરી અને એ લોકો જાણ એટલા વાગે 12 વાગે જાણ કરી. 7 વાગ્યા 6-7 વાગ્યાનું થઈ છે તો એના મમ્માને આ લોકો 12 વાગે જાણ કરે છે તો અહીંયાથી 1 કિલોમીટર થાય છે તો એ લોકો પોલીસવાળે જો જાણ કરી હતી તો મને એ તરત આવી જતી મને સંતોષ થાત. અને આ લોકો પોલીસવાળે એ લોકો બહુ અમે જોયું એ લોકો બહુ માર માર છે આખા આખા ચાંબા છે લોહીના બધે પગમન બધી રીતના એવું. એટલે મને એટલી શંકા છે કે પોલીસવાળાને ધરપકડ થાય અને એ લોકો જે હું એને કેસ કર્યો હતો એ લોકો આખે આખો એને બધાને પકડાય ત્યારે જ અમે અહીંયા લાશને લેશું. સમજ્યા ને મોરથી અમે લેવાના નથી જે જે થાય થાય. બોલો. 3 પોલીસવાળા આવ્યા ઉઘાડ્યો. પહેલું આવ્યા તો કે મને કે લઈ જાવ તો નહીં મારો છોકરો રૂમમાં હુતો હતો એટલે તરત એને ઉઘાડ્યું કમાડ ઉઘા ખોલ્યું એટલે એને ઉઘાડ્યું. એવા નતું 3 પોલીસવાળા લે ઉઘાડ્યું ના એટલે દરવાજો ખખડો મેં ત્યારે ક્યાં ઉઘાડ્યું. પહેલાં રૂમમાં હતી TV ચાલુ હતી ને ઓલા રૂમમાં હતો તો 10-12 બાકી છે અને તરત એટલે ઉઘાડ્યું એટલે બોલવા મળ્યા એટલે મેં તો શું છે તો કે એને કાંઈ છત પાડી લે જો તો બાર નીકળે મેં ના હું આલું છું ભાઈ હું આલું તો કે ના મારી 1/2 કલાકમાં તમારા છોકરાને પાછો મૂકી દઉં છું. હું આખી રાત કલાક ભરે જાઉં આખી રાત મૂકતી નહીં કે હમણાં મારા છોકરાને મૂકવા આવે હમણાં હું મારા છોકરાને મૂકવા આવે તો આખો દી ના મૂક્યા. મને તો ફોની ક્યાંક ફોન મેં એને ફોને દીધો તો કે હાલે ભાઈ આવ્યો મને તો ફોન આવે તો બુનસ મેં હું બુનસ પુરાવતી નથી તો એણે ફોન માર્યો કે હલો હવે તમારો ચાલુ કરી દીધો તો એની મોટરમાં રાખીને એને ફોન ભરી દીધો મને કે લે મેં હું બોને પુરાવતી નથી તો પુરાવ મેં મારે કોઈને કરવાનો ન હોય તો હું બોને પુરાવીને શું કરું બોના ના હોય એટલે એ લઈ જો પછી ઉપાય મેં ના તો મેં હું આલું ભેગી રહે જો નહીં મૂકું હું આલું ભેગી મારું એક નથી તો તમારે કોણ કોઈ નથી હું અત્યારે અહીંયા છું સુંદરપુરનો ઘણો હોય પણ સુંદરપુરનો અહીંયા તો હું એકલી છું તો મેં એકલી છું એટલે આવું તો તમે હમણાં 1/2 કલાકમાં હું પાછો મૂકી દઉં છું શહીદ
તો એ મૂકવા તો આવ્યો ને. હું આખી રાત એમને એમ થઈ કે આવે આવે આવે. હવા છે તો હાથ હાડા હાથે હાડા હાથે મારા ભાઈની ઘરે જઈ કીધું, ભાઈ આ ફોન ને બધું પરબંધનું પડ્યું હતું તો આ પરબંધને કોણ લઈ જો. તો આવ્યા નહીં તો અન્ય છે તો રામબાગ એને લઈ જાય પરબાર પોલીસ ઓમાં લઈ જાય કોર્ટમાં. તો હવે મારે શું કરવાનું? હવે એની આખી એકાય માલકો જાય ને તો પછી મારે મારું ઉપાડો દે ને, કે હું નહીં ઉપાડા દઉં. મારા છોકરાને માર્યો તો એનો બદલો તો વારસે વાંચે ને વાંચે ભગવાન. તમે પોલીસ વાળા છો તો તમને થોડીક તો ધ્યાન પડતી હોય ને. પેલો સિકંદર આવ્યો હતો એને ધ્યાન કરી અને કીધું લોકો પર તો અમારા ગોરા ગમે એ રજૂ થા અને જમીન ઉપર એને છૂટો કરો કે શું ગુનાથી પકડ્યો છે એને. તમે એને જાણે સારવાર માટે લઈ ગયા છે ભાઈ. અને એ જે બી હોય બરાબર જેવી અમે બે જ માં દીકરો છે, બે જ માં દીકરો કેટલા ઘણા છે ઓકલે બોલાવે તો ખરા ને છે ને. એટલે તમારો દીકરો નહી કોઈ તમે કઈ ન કરતા તો અમે કી કહો તમે નથી કરી શકતા. કોર્ટ ના હુકમ થી લઈ લે ભરણ પોષણ નો ભરણ પોષણ નો કેસ કરેલો હતો બરાબર. તમને ખબર છે સાચી હકીકત તપાસ માં આવશે બધી સાચી હકીકત બેન સાચી હકીકત બધી લોકઅપ મનાવે કે કોર્ટ નો હુકમ. કોર્ટ જે કે કોર્ટ કે તમે કોર્ટ માં રજૂઆત કરો બેન. અમારું જે કામ છે કોર્ટ નો હુકમ હતો કોર્ટ ના હુકમ થી એને જેલ વોરંટ ભરશે. તમે એને કહેલો જેને ડિસિઝન લેવાનું નક્કી કરી લો બેન. એવું ના હોય બેન. જે તમારે પેલા તમે કહી દો કે પીએમ કરાવવાનું છે કે નહીં કરાવવાનું. મરણ જનાર વ્યક્તિ ના રજૂ કરે છે કે નિર્દોષ વ્યક્તિ ને જેલમાં લઈ જવામાં આવ્યો છે. હું રોની રોન ભાઈ અને આવી રીતે તમે કહો મારું રખોડ કાઢી નાખું. કલાક દોઢ કલાક અમદાવાદ થી નીકળ્યા. ઉતારવા નહીં દેતા
થોડો આજે લઈ